સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. આજે હું મોતીચારો બુકની એક પ્રાર્થના આપ સૌ સમક્ષ રજૂ કરીશ. સવારના પહોરમાં એલાર્મ ઘડિયાળના અવાજથી હું સખત ચીડાઈ જઉં છું. મારા પર ચારે તરફ ચાદર વીંટાળી દઉં છું. સવારના પહોરમાં આ અવાજ મને સૌથી ખરાબ અને કર્કશ લાગે છે. છતાં હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું સાંભળી તો શકું છું. જગતમાં એવા હજારો માણસો છે જે સાંભળી પણ નથી શકતા. સવારમાં ઉગતા સોનેરી સૂર્યની સાથે આકાશમાં કેટલાય અવનવા રંગો ફેલાતા હોય છે. એ વેળા હું ઊંઘતો હોઉં છું. એ રમણીય દ્રશ્યો જોવાની હું પરવા પણ નથી કરતો. છતાં હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું જોઈ તો શકું છું. જગતમાં હજારો અંધ માણસો છે કે જેઓ કંઈ પણ જોઈ શકતા નથી. સવારે ઉઠી ગયા પછી ખાટલો છોડતા મને ખૂબ જ આળસ આવે છે. માંડ માંડ ઊભો થાઉ છું. છતાં હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું ઊભો તો થઈ શકું છું. જગતમાં હજારો માણસો એવા છે કે જે વર્ષોથી પથારી વસ છે. ઉઠ્યા પછીની મારી સવાર પણ ધમાલભરી જ હોય છે. બાથરૂમમાં ઘૂસેલું બાળક જલ્દી નીકળે જ નહીં. નાસ્તો તૈયાર ન હોય, પત્નીની બૂમાબૂમ, ઘરડા માતા પિતાના આરોગ્યની ફરિયાદો વગેરે વગેરે. છતાં હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તે મને કુટુંબ તો આપ્યું છે. જગતમાં કંઈ કેટલાય માણસોને તો સાવ એકલવાયું જીવન જીવવું પડતું હોય છે. મારું ઘર આમ જોઈએ તો સાવ સામાન્ય છે. ફિલ્મો કે મેગેઝિનમાં આવતા ઘર જેવું એ જરા પણ ન લાગે. ફર્નિચર પણ સાવ સામાન્ય જ છે. છતાં હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારે પોતાનું ઘર તો છે. જગતમાં હજારો માણસોને ઓઢવા માટે આબ અને પાથરવા માટે પૃથ્વી સિવાય કંઈ પણ મળતું નથી. એ લોકો કરતાં તો હું કેટલો બધો ભાગ્યશાળી છું. મારા ઘરે બનતું ભોજન પણ કોઈ રેસ્ટોરાં કે હોટલ જેવું ક્યારેય નથી હોતું. મિષ્ટાન પણ ક્યારેક જ બને છે. છતાં હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તું મને ભોજન તો આપે છે. અસંખ્ય માણસો રોજ ભૂખ્યા જ સૂઈ જાય છે. મારું કામ પણ રોજ એનું એજ મોનોટોનસ અકળાવનારું હોય છે. છતાં હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તે મને બેકાર તો નથી બનાવ્યો. અને અંતમાં હે પ્રભુ, મારું જીવન મારા સપનાના જીવન જેવું નથી જ. મેં જેવું જીવન કલ્પ્યું હતું તેવું મારું જીવન જરાક પણ નથી. છતાં હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું જીવું તો છું. મારી સાથેના કેટલાય લોકોને તો જિંદગી જ નસીબ નથી થઈ. તારો આભાર હું માનું એટલો ઓછો છે. પ્રભુ, તે મને કેટલું બધું આપ્યું છે જોવા અને ગણવા બેસું તો તે મને બધું જ આપેલું છે. તારો આભાર ભગવાન. લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવા વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.